नमस्कार, आप जो रहा छो लोकसत्ता जनसत्ता खबर सामे आवी रही छे वडोदरा थी। दर्शक मित्रों, गुजरात राज्य में शिक्षण मंत्री कुबेर डिंडोरे आज धोरण 12 साइंसनुं परिणाम जाहेर कर्युं। आपने जणावी दईए कि वडोदरा शहर जिल्लानुं 12 साइंसनुं 65.58% परिणाम जाहेर थयुं होवानुं जाणवा मळी रह्युं छे। धोरण 12માં 72,166 વિદ્યાર્થીઓ પાસ થયા છે। સૌથી વધુ મોરબીના હળવદનું જે પરિણામ આવ્યું છે તે 90.41% છે અને સૌથી ઓછું દાહોદના લીમખેડાનું 22% પરિણામ આવ્યું છે તેવું ખબર મુજબ જાણવા મળી રહ્યું છે। બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ। गुजरात माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षण बोर्ड गांधीनगर द्वारा आयोजित धोरण 12 विज्ञान प्रवास और गुजरात परीक्षा के जे मार्च और एप्रिल 2023 में लेवाई रही एना परिणाम जाहिर करवा प्रसंगे हाजरों उपस्थित माननीय शिक्षण मंत्री श्री कुबेरभाई डिंडोर साहेब, माननीय राज्यकक्षा शिक्षण मंत्री प्रफुल्लभाई पानसरिया साहेब, सौ अधिकारी मित्रों, प्रेस और सूर्यना सौ मित्रों, आज रोज आप सौनो आजना प्रपाते स्वागत करू छु अने माननीय मंत्रीश्रीने परिणाम जाहेर करवा माटे विनंती करू छु। સૌને મારા નમસ્કાર। મારી સાથે ઉપસ્થિત મારા એમઓએસ સન્માનીય પ્રફુલ્લભાઈ પાનસરિયા સાહેબ અને સાથે ઉપસ્થિત ઉદેશા સાહેબ, અધ્યક્ષ ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, પત્રકાર મિત્રો, આજ રોજ શૈક્ષણિક વર્ષ 2022-23માં ધોરણ 12 વિજ્ઞાન પર્વની પરીક્ષા માર્ચમાં હતી, જે 2023માં લેવામાં આવી હતી, તેમજ ગુજકેટ પરીક્ષા એપ્રિલ 2023માં લેવામાં આવી હતી। આજ રોજ ધોરણ 12 વિજ્ઞાન પર્વની પરીક્ષાનું તથા ગુજકેટ પરીક્ષાનું પરિણામ જાહેર કરતા આનંદની લાગણી અનુભવી। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ચાલુ વર્ષે કુલ 140 કેન્દ્રો હતા, જેમાં કુલ નિયમિત 1,10,229 વિદ્યાર્થીઓ નોંધાયા હતા। એ પૈકી 1,10,042 વિદ્યાર્થી પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, તે પૈકી 72,166 વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવા પાત્ર થયેલ છે। સાથે સાથે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 65.58% છે, વિદ્યાર્થીઓનું પરિણામ 66.32% છે, વિદ્યાર્થીનીઓનું પરિણામ 64.66% છે, સાથે સાથે ગુજરાતી માધ્યમનું પરિણામ 65.32% છે, અંગ્રેજી માધ્યમનું પરિણામ 67.18% છે। સાથે સાથે ગુજરાતમાં મોરબી જિલ્લો 82.22% પરિણામ સાથે પ્રથમ ક્રમે રહે છે। દાહોદ જિલ્લો 29.44% પરિણામ સાથે છેલ્લા ક્રમે રહે છે। હળવદ કેન્દ્ર 90.41% પરિણામ સાથે પ્રથમ ક્રમે રહે છે।